અને હવે નજર કરી સૌરાષ્ટ્રના સમાચાર પર। રાજકોટમાં કોરોનાના કંઈક અંશે કાબૂમાં આવ્યો છે। રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 નવા કેસ નોંધાયા, જેમાંથી 35 કેસ શહેરી વિસ્તારમાં તો 9 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા। ખુશીની વાત તો એ છે કે રાજકોટમાં વધુ 70 દર્દીઓના કોરોનાને માત આપતા સક્રિય કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। દેવભૂમિ દ્વારકામાં સાદગીપૂર્વક ઉજવાશે હોળી ઉત્સવ। હોળી દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ભક્તો માટે બંધ રહેશે। તારીખ 27-28-29 માર્ચ દરમિયાન દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવશે। મંદિરમાં પૂજારી પરિવાર તેમજ મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ઉજવાશે ફૂલડોલ ઉત્સવ। ગીર સોમનાથના ગીરગઢરામાં સિંહની પજવણીના કેસમાં આરોપીઓની સજા કરવામાં આવી છે। કોર્ટે 7 પૈકી 6 આરોપીની સજા ફટકારી છે, જેમાં 1 આરોપીને 1 વર્ષની કેદ તો 5 આરોપીને 3 વર્ષની કેદની સજા કરાઈ, જ્યારે 1 વ્યક્તિને નિર્દોષ છોડવામાં આવ્યો છે। આ ઉપરાંત જે જમીનમાં ઘટના બની હતી તે જમીનને પણ ખાલસા કરવા કોર્ટે આદેશ કર્યો। અમરેલીના પીપાવાવમાં સિંહોના મોતને અટકાવવા માટે સરકારે રૂપિયા 32 કરોડના ખર્ચે ફેન્સિંગ તાર લગાવવાનો નિર્ણય કર્યો હતો। જોકે કેટલાક સિંહ ફેન્સિંગ તાર પરથી છલાંગ લગાવીને રેલવે ટ્રેક પસાર થતા રેલવે અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે। વન વિભાગના રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર એક્શનમાં આવી અને તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓની કમિટીએ રાજુલાના પીપાવાવમાં વિઝિટ કરી હતી। જૂનાગઢમાં વિધર્મી યુવક હિન્દુ સમાજની યુવતીને ભગાડી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। ઘટના બાદ હિન્દુ સંગઠનો અને સંતોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી, સાથે જ યોગ્ય કાર્યવાહી કરી યુવતીને પરત લાવવાની માંગ પણ કરી। જ્યારે જાણીતા સંત ઇન્દ્ર ભારતી બાપુએ રાજ્ય સરકારને સત્વરે લવ જેહાદનો કાયદો ઘડવાની અપીલ કરી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સામે 4 જેટલી ગંભીર ફરિયાદ એસીબીમાં દાખલ થઈ છે। ફરિયાદી ખેડૂત અમરસિંહ રાઠોડનો આરોપ છે કે હથિયારનો પરવાનો લેવા માટે તેમણે કલેક્ટર કે રાજેશને રૂપિયા 4 લાખ આપ્યા હતા, જે પૈકી 1 લાખ રૂપિયાનો ચેક અને 3 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા। આ ઉપરાંત તલનું 3 કિલોનું જેટલું તેલ પણ કલેક્ટરે મંગાવી તેમાં ગોળ ગોળ ફેરવતા તેમણે એસીબીમાં હાલ ફરિયાદ નોંધાવી છે। ભુજના બહુચર્ચિત રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં વધુ 2 વ્યક્તિની ધરપકડ કરાઈ છે, જેમાં આખું કૌભાંડ જેના નામે આચરવામાં આવ્યું છે તે મહિલા એજન્ટ પણ પોલીસના સકંજામાં આવી ગઈ। પોલીસે બંનેના 4 દિવસ રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી। પોસ્ટ ઓફિસમાં થયેલી ઉચાપતનો આંકડો 1.70 કરોડ પર પહોંચ્યો। બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે 3 સેન્ટરો પર ચણાની ખરીદી શરૂ કરવામાં આવી। જિલ્લામાં કુલ 10,064 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, તો રાજકોટના ધોરાજીમાં પણ 2600 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું। જોકે સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે જાહેર કરેલા નવા પરિપત્ર સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો। ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું કે સરકારની કથની અને કરણી અલગ છે। સરકારે ચૂંટણી પહેલા 91 મણ ચણા ખરીદવાની જાહેરાત કરી હતી। મહાશિવરાત્રીની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટે વિશેષ તૈયારી શિવભક્તો માટે કરી છે। તારીખ 11 માર્ચના રોજ સવારે 4 કલાકે મંદિર ખુલ્યા બાદ સતત 42 કલાક માટે મંદિર ખુલ્લું રહેશે। આ ઉપરાંત 4 પ્રકારની આરતી નિયમિત રીતે થશે। ભંડારાનો પ્રસાદ પર ચોપાટી ગ્રાઉન્ડ પર ભક્તોને મળશે। આ સાથે ભક્તિ અને સંગીતનો કાર્યક્રમ પણ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ઉજવવામાં આવશે।